તો મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ મહાપોલમાં સરકાર બનાવી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીતાજીએ યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, અમારા વડીલ આદરણીય સુરેન્દ્ર કાકા, શ્રી હર્ષદભાઈ, જગદીશભાઈ, આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ભાઈઓ અને બહેનો, જેમ પાણીમાં પરપોટો ફૂટે એમ કોંગ્રેસના ફુગાઓ આજે રાજ્યની જનતાએ ફોડી નાખ્યા છે. ગુજરાત રાજ્યની શાણી અને સમજદાર જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. શાંતિપૂર્ણ મતદાન કરીને દેશને એક સાચી દિશા રાજ્યની જનતા જનાર્દને આપી છે. એક નવા યુગની શરૂઆત હંમેશા ગુજરાત કરતું આવ્યું છે, ત્યારે આ સુવર્ણ અક્ષરો લખાય એવી ઘડીઓની ગાથા પણ રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સમર્થન કરી અને આપ્યું છે. જાતિવાદી, જ્ઞાતિવાદી, ધર્મ સંપ્રદાય અને વંશવાદની રાજનીતિને બદલે વિકાસની રાજનીતિને સમર્થન કર્યું છે. આપણા ગુજરાતી અને સમગ્ર દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન, વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતીઓએ સાથ આપ્યો છે. હું આદરણીય નરેન્દ્રભાઈ, આપણું ગૌરવ એવા આપણા વડાપ્રધાનનો ભારતીય જનતા પાર્ટી વતી અને રાજ્યની જનતા વતી આભાર માનું છું. દુનિયાની સૌથી મોટી તાકાતવર પાર્ટી, 18 રાજ્યોમાં સાથી પક્ષો સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિતભાઈના કુશળ સંગઠનક માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે, ત્યારે એવી પાર્ટીના વડા આદરણીય અમિતભાઈ શાહનું સતત અવિરત અને અખંડ માર્ગદર્શન, એમની વ્યૂહરચના, કરોડો કાર્યકર્તાઓનો પરિશ્રમ, અમારા પ્રભારી આદરણીય ભૂપેન્દ્રજી યાદવનું માર્ગદર્શન, તમામ કેન્દ્રીય મંત્રીશ્રીઓ, અન્ય રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી અને જિલ્લામાં કામ કરતા સૌ પાર્ટીના અધિકારી હોય કે કાર્યકર્તા હોય, એ બધાનો એ પરિશ્રમ કામે લાગ્યો છે, એમનો પણ ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. અને અમિતભાઈનું અખંડ માર્ગદર્શન એક નવી દિશા આ રાજ્યને ચોક્કસ આપશે અને પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હમણાં જ મેં કહ્યું, યશસ્વી મુખ્યમંત્રી, 95 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે કેશુભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, આદરણીય આનંદબેન હોય, કે જેમણે સવા વર્ષની અંદર અનેક પ્રજાલક્ષી નિર્ણયો ઝડપથી પારદર્શિકતા સાથે લીધા છે, એવા વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલની સરકારની કામગીરીને રાજ્યની જનતાએ સમર્થન આપ્યું છે અને સત્કાર મેળવ્યો છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર માનીને અભિનંદન આપું છું. 150 થી વધારે બેઠકોનો સંકલ્પ એ રાજ્યની જનતા જનાર્દન સાકાર કરી દીધો છે. ગુજરાતમાં તમામ વર્ગોનો સાથ અને સહકાર એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. હું એ તમામ લોકોનો ઋણ સ્વીકાર કરું છું. સૌનો સાથ સૌનો વિકાસ
આ મંત્ર એકદમ નકારાત્મકતા, ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી, કોંગ્રેસ અને અન્ય પરિબળોને હું એવું કહીશ કે સૌનો સાથ સૌના વિકાસને સમર્થન કરી અને આ ધરતી ઉપરથી રાજ્યની શાણી જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતના લાલને સમર્થન કર્યું છે. સરકારની સર્વાંગી વિકાસની નીતિને પ્રજાએ સ્વીકારી છે. વિકાસ અને રાષ્ટ્રવાદને ગુજરાતે ફરી પોખ્યું છે, વધાર્યું છે, આવકાર્યું છે. ગુજરાત ભાજપની છઠ્ઠી વાર રાજ્યમાં સત્તા આવવા જઈ રહી છે ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, ભરોસો આપું છું. નવી સરકાર પણ એક ન્યૂ ગુજરાત, ન્યૂ ઇન્ડિયા નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે આ રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ, ગુજરાતીઓના સપનાનું ગુજરાત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા અને માત્ર ને માત્ર સેવા અને પ્રામાણિકતા માર્ગ સાથે આગળ વધીશું એનો પણ હું રાજ્યની જનતાને આશ્વસ્ત કરું છું. આપ સૌએ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, આ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણી દરમિયાન અને પહેલાં પણ સહકાર આપ્યો છે ત્યારે પાર્ટી વતી આપ સૌનો હું ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. અને એકદમ નકારાત્મકતાને રાજ્યની જનતાએ ખંડન કરીને હાંકી કાઢ્યું છે ત્યારે પુનઃ એકવાર રાજ્યની જનતાનો આભાર માનું છું. સકારાત્મકતા, પ્રામાણિકતા, સેવા આ ભાવ સાથે રાજ્યની જનતાએ ભાજપને વધાવ્યું છે એટલે રાજ્યની જનતાનો, મતદારોનો હું આભાર માનું છું. અને 18મી તારીખે પેટીઓ ખુલશે ત્યારે એ તમામ નકારાત્મકતા અને ખોટા લોકો, ગુજરાત વિરોધી લોકો, ભાજપ વિરોધી લોકો એ ભોં ભીતર થવાના છે એની પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું, આજે મજા તો એ છે કે તમારા સવાલો ઓછા છે, કારણ કે તમારા બધા રિપોર્ટો અમારી સુધી આવ્યા છે એટલે પ્રશ્નો ઓછા આપના અમારા સુધી રહેવાના છે. એ જ બતાવે છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી એકવાર 150 સાથે સેવા કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું એ આપની સાથે વાતચીત કરે. ઓકે, दो हजार सत्रह की चुनाव दूसरा चरण भी वोटिंग का समाप्त हुआ है, भारी मतदान हुआ है. जनता ने उत्साह, उमंग, आनंद के साथ भारी मतदान किया है. अभी बहुत सारी चैनलों ने सर्वे भी प्रकाशित किया है और सभी सर्वे में बीजेपी की सरकार बनने वाली है ये बात स्पष्ट तौर पर आज दिखाई दे रही है. गुजरात की जनता हमेशा देश को दिशा दर्शन दिया है, मूल्यनिष्ठ राजनीति को ही पसंद किया है. कभी भी सड़क साफ राजनीति उन्होंने स्वीकारा नहीं है. नकारात्मक, झूठ और वोट बैंक की राजनीति, परिवारवाद, इस सबको नकारा है. मोदी जी गुजरात का लाल है, उनको समर्थन भी दिया है और भारतीय जनता पार्टी पहले जितनी बार हमने सरकार बनाई इससे अधिक सीटें इस बार भारतीय जनता पार्टी प्राप्त करेगी. इस विश्वास आज मतदान के बाद गुजरात की जनता इतनी मैच्योर है कि उसे स्पष्ट होता है कि पहले नहीं मिली इतनी सीटें इस बार भारतीय जनता पार्टी को मिलेगी. कांग्रेस वैसे ही आज चुनाव हार गई है, इसलिए हार तो इलेक्शन कमीशन, ईवीएम, उस पर ठिकरा फोड़ती है. अगर जीतते तो राहुल गांधी की बात करती है, इसलिए आज से उन्होंने रोना धोना शुरू कर दिया है.
राहुल जी को बचाने के लिए, उनका फेस सेविंग करने के लिए इलेक्शन कमीशन को बदनाम कर रहे हैं। और अब हम सबको पता है कि शशांक गिल ये सब इलेक्शन चीफ कांग्रेस ने ही उनको टिकट दी थी, उम्मीदवार बनाए थे। शशांक जी तो आडवाणी जी के सामने लड़े थे, गिल को तो मिनिस्टर भी बनाया मनमोहन सिंह की सरकार में। यह सब बात लोगों को पता है। और राज्यसभा के वक्त इलेक्शन कमीशन ठीक था, आज इलेक्शन कमीशन को गाली दे रहे हैं। ये दोहरी नीति कांग्रेस की लोगों के सामने भी आ गई है और कांग्रेस भी हार को जान गई है, इसलिए ये सब नाटकबाजी कर रही है। गुजरात की जनता को हम आभार प्रकट करते हैं कि इतना भारी मतदान किया है, भारतीय जनता पार्टी को समर्थन दिया है। और भाजपा की सरकार अगले 5 साल बनाने के लिए जा रहे हैं तो उनका बहुत बहुत आभार प्रकट करते हैं। मोदी जी ने भी गुजरात भारतीय जनता पार्टी को यहाँ परिश्रम किया है, इसलिए उनका भी हम आभार प्रकट करते हैं। अमित शाह जी ने भी यहाँ पूरा मार्गदर्शन दिया, व्यूह रचना बनाई और भारतीय जनता पार्टी का मोदी जी प्रधानमंत्री और अमित शाह जी प्रदेश राष्ट्रीय अध्यक्ष विजय रथ और विजय और विकास रथ हिमाचल और गुजरात का भी आगे बढ़ेगा, पूरा भरोसा है। सब काम आभार प्रकट करते हैं। लाखों कार्यकर्ता ने भी काम किया है, परिश्रम किया है, उनका भी आभार प्रकट करते हैं। और आप मीडिया, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, आप सबका भी हम आभार प्रकट करते हैं। गुजराती माँ ताकि तू जीतू भाई, मैं हिंदी की तू अबे प्रश्न हो ना जवाब दीजिए। हमें पूरी उम्मीद है, उत्तर प्रदेश में भी जो सर्वे आए थे और बाद में 325 सीट निकली, किसी ने भी कोई सर्वे ने 325 नहीं बताई थी। हमें पूरा भरोसा है कि 150 वो लक्ष्य की तरफ हम जरूर आगे बढ़ेंगे। हूँ मैं मानू छू कि पहला तो नरेंद्र भाई क्या मत देवा गया, 200 मीटर लीजिए लिमिट से त्या सुधी चाली ने गया पाछा, खूब लाइन में उभा रिया, पची मतदान कर्यु नरेंद्र भाई, अने खूब भीड़ हती त्यारे मात्र पोते मतदान कर्यु छे, अने बाकीना मतदान माटे प्रेराई, कोई भाजप नो प्रचार नहीं, कोई भाजप नो साइन नहीं, कोई बीजी वात नहीं, अने लोकोनु अभिवादन झीलवू ए कोई कोड ऑफ कंडक्ट नु उल्लंघन नथी। अने कांग्रेसे एनी लोकप्रियता थी डघाई ने के कोई रेली पण नहोती के कोई रोड शो पण नहोतो, पर त्यां एटली भीड़ एकठा थई अने नरेन्द्र भाई मात्र अभिवादन झीलू छे, कोई कोड ऑफ कंडक्ट नो भंग नत कर्यो, अने कोई विक्टरी साइन नत करी, कोई कमर नथी, मात्र पोते मतदान कर्यु छे, तो बधाए देखाड्युं छे। कांग्रेसना आगेवानो पण आवी रीते आजे प्रतिभाव आप्या छे, भाजपना आगेवानो, समाजना लोकोए पण प्रतिभाव आप्या छे કે ભાઈ અમે મતદાન કરી આવ્યા છીએ, આટલી જ વાત છે। આજ પ્રધાનમંત્રીને કોઈ રોડ શો નહીં કિયા હે, પ્રધાનમંત્રી કી લોકપ્રિયતા ઓર ઇસકે કારણ કોંગ્રેસ ઈર્ષા સે પરેશાન હે ઓર ઈર્ષા સે યે હંગામા કર રહી હે। પ્રધાનમંત્રી જી લાઈન મેં ખડે થે, भारत के प्रधानमंत्री लाइन में खड़े होना वो भी विनम्रता है। और मतदान के बाद ये जो लिमिट होती है 200 मीटर की, वहाँ तक वो पैदल चलकर गए, फिर इतनी भीड़ थी
तो उस वक्त उन्होंने अपनी कार पर से खड़े होकर सिर्फ उंगली दिखाई कि मैंने वोटिंग किया है, आप लोग भी वोटिंग कीजिए। कोई विक्टरी की भी साइन नहीं की है, कोई कमल नहीं, कोई भाजपा को वोट देने की बात नहीं, और लोगों का अभिवादन झेलना ये कोई कोड ऑफ कंडक्ट का कोई भंग नहीं है। और कांग्रेस ने हार और निराशा में ये सब बातें फिजूल उठाई है। मुझे नहीं लगता है कि वोट परसेंट इस बार कम गया है पिछले चुनाव। नहीं 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 नहीं, अभी अभी फिगर आ रहे हैं पिछले फर्स्ट पेज के बारे में। मेरे फर्स्ट पेज में भी 2% का डिफरेंस है, तो वो कोई डिफरेंस नहीं है। अगर ऐसा होता है तो क्या माना जाएगा? नहीं नहीं, आपको मैं बताऊं, आपको बताऊं मैं कि जैसे मेरी कॉन्स्टिट्यूएंसी लास्ट टाइम 2012 में वजूभाई वाला, उस पर 1,60,000 वोट पड़े थे, इस बार 2,14,000 वोट पड़े हैं मेरी कॉन्स्टिट्यूएंसी में। जीतू भाई की कॉन्स्टिट्यूएंसी लास्ट टाइम के ज्यादा वोट पड़े इस बार, तो ये परसेंट 2% ये कोई मार्जिन नहीं है, कोई बात नहीं है, उससे कोई परिणाम में कोई फर्क पड़ने वाला ऐसा नहीं है। कांग्रेस सिर्फ कम होता है तो भी कांग्रेस की हवा है, कांग्रेस का ये रिएक्शन है कि ज्यादा वोटिंग हुआ है तो वो परिवर्तन की बात है, तो ये सब बातें फिजूल है। भारतीय जनता पार्टी के समर्थन में लोगों ने भारी उत्साह से मतदान किया है। सर, राजकोट जो कि आपका अपना कंस्टिट्यूएंसी है, सिर्फ उसी जगह कैंपेनिंग में देखा गया कि राजकोट विजयी भवा का स्लोगन महत्वपूर्ण है, ये स्लोगन जैसे बड़ौदा विजयी भवा, अहमदाबाद विजयी भवा ऐसा नहीं दिखा। अरे मेरा नाम विजय है इसलिए राजकोट विजय भवन, बड़ौदा के जनरल का नाम विजय भवन नहीं है। चलो विजय भाई, मैंने कहा उत्तर प्रदेश में किसी ने 325 सर्वे में नहीं बताया था, सबने 175 के आसपास बीजेपी को दिया था और इतनी सारी सीटें मिली। मैं कहता हूं कि इससे ज्यादा सीटें जरूर मिलेगी, 150 हमारा जो लक्ष्य है उसी दिशा में हम आगे बढ़ रहे हैं। પેજ પ્રમુખ બીજેપીના પોતાના પેજના કમિટેડ વોટ્સ અને પેજ પોતે જીતે એના માટેની જવાબદારી હતી। અમે કે કોંગ્રેસના વોટર્સને થોડા લઈ આવીએ કે વોટિંગ કરો, પર્સેન્ટેજ વધારવું છે, અમે તો અમારા પર્સેન્ટેજ અમારા વોટર્સને કાઢવા માટે પેજ પ્રમુખ હતું। તમે હજી વાતને માધ્યમ સમજી લો કે પેજ પ્રમુખ કોંગ્રેસના વોટર્સને તો ન જ લાવે ને, અમારે એને વોટે પર્સન્ટેજ સંબંધ નહોતું। માની લો મારું 1,000 નું સોરી લગભગ